ગાજરનો હલવો તો સૌ કોઈ બનાવે છે, પણ આ ગાજરની ખીર અથવા રબડી એ પણ ગોળ ઉમેરીને બનાવો ખૂબ સરસ રીતે. નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છો, ખૂબ આનંદ છે અને ખૂબ સારો પ્રતિસાદ મારી ચેનલને મળી રહ્યો છે. તમે મને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. મિત્રો, યુટ્યુબમાં માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં જઈ અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવશો તો મારા સંગીતના અને રસોઈના બધા જ વિડીયો સમયાંતરે તમને મળતા રહેશે. તમે શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને ખૂબ ગમશે. આજે એક સરસ મજાની રેસીપી શીખવાના છીએ અને એ છે ગાજરની ખીર અથવા તો રબડી. જનરલી આપણે ગાજરનો હલવો બનાવતા હોય છે, પણ આ જે ખીર અને રબડી છે એ ગોળમાંથી બનાવીએ છીએ અને તદ્દન જુદી ટ્રીકથી. તમે આ રીતે બનાવશો તો ઘરમાં ખાંડ પણ વપરાશમાં ઓછી જશે, શરીરમાં બહુ જ સરસ લાગે છે ગરમ ગરમ. તો ચાલો શીખીએ ગાજરની ગોળવાળી રબડી. અમે 500 ગ્રામ ગાજર લીધા છે. માટી કાઢીને ધોઈ લેવાના છે. ધોઈ છાલ ઉતારી છીણી લઈશું અને અંદરનો ભાગ જે નીકળે છે સફેદ એને કાઢી નાખવાનો છે. મિત્રો, ગાજરની ખીર માટે મેં આ છેડ કરી લીધી છે. આવી જાળી હોય એમાં તમારે છેડ કરી લેવાની છે અને આ છેડ આટલી નીકળી છે. આ ઘી લીધું છે, આ 3 ટેબલ સ્પૂન જેવું ઘી છે અને એમાં સૌ પ્રથમ આપણે આ જે ગાજર લીધા છે ચડવી દઈશું અંદર. ધીરાથી આપણે એને બિલકુલ ચડવા દેવાના છે. આ ખીર એટલી બધી સરસ લાગે છે અને તમે ગરમ ગરમ પીવો તો બહુ જ મજા આવે છે અને એ પણ ગોળની છે એટલે હેલ્ધી પણ રહેશે. શેકી લઈએ છીએ ગાજર, શેકાય થોડા ત્યારબાદ એમાં આપણે ગોળ નાખીશું. થોડાક શેકાય 5 મિનિટ પછી જ નાખવાનો, નહીં તો કાચા રહેશે. ગોળ નાખી દેશો પહેલાં તો ગાજરની છેડ કાચી લાગશે તમને. તો આને હમણાં શેકી લઈએ ઘીમાં. આ છીણ હવે શેકાઈ ગઈ છે, આ ગોળ નાખીશું. મેં 1/2 બાઉલ કાપીને ગોળ નાખ્યું છે. તમારે તમારા ટેસ્ટ મુજબ જો ગળી ખાવી હોય થોડો વધારે ગોળ ઉમેરવાનો, આપણે ખાંડ ઉમેરતા નથી. કારણ કે આ ગોળ તમારે આ સમયે જ નાખવાનો છે, દૂધ ઉમેરો ત્યારે નથી નાખવાનો, એ તો ફાટી જશે. કારણ કે ગોળમાં જે ખારાશ રહેલી છે એ તમે આ શેકશો એ દરમિયાન એની ખારાશ બધી બળી જશે. ધીમો તાપ કરી અને આ મેં ફૂલ ફેટનું 500 ગ્રામ દૂધ લીધું છે એ નાખી દઈએ છે. એકદમ ફૂલ ફેટનું દૂધ લેવાનું છે જેથી તમારી જે આ ખીર છે એ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે ઉપર. આ મિક્સ થવા માંડ્યું છે. મિક્સ થાય એ દરમિયાન મેં 1-3 ચમચી જેવી આ મલાઈ લીધી છે. ફ્રેશ મલાઈ છે, વાસી મલાઈ નથી નાખવાની. આવી 3 ચમચી છે, આ ફ્રેશ મલાઈ નાખી છે જેથી બહુ સરસ ટેક્સચર આવશે અને ખાવામાં પણ એકદમ ક્રીમી ક્રીમી ખીર લાગશે તમારી. ખીર કહો કે રબડી કહો, બધું એક જ સરખું છે. પણ આ રીતે તમે ટ્રાય કરજો ગોળની અને ગરમ ગરમ સર્વ કરજો. આની ફ્રીજમાં પછી બહુ દિવસ સ્ટોર નથી કરી શકાતી અને આ ગરમ જ પીવાની મજા આવે છે. મિત્રો, જોઈ શકો છો કે દૂધનો તમારો આવો ઉઘરો આવી જાય ત્યારે સમજવું કે હવે આ તમારી રબડી કે ખીર પાકવા આવી છે. તમારે હજુ વધારે થીક ખાવી હોય તો તમે થોડીક વધારે ઘટ કરીને ખાઈ શકો છો. થોડું કેસર ઉમેરીએ છીએ જેથી મસળીને કેસર નાખીશું અને આ જ્યારે ઉકળશે ત્યારે જ આ કેસરનો કલર બહુ સરસ આવી જશે. મેં કેસર નાખી દીધું છે અને ત્યારબાદ એમાં લગભગ 1/4 ચમચી જેવું, ચપટી જેવું મેં ઇલાયચી પાવડર નાખ્યું છે અને થોડુંક જાયફળ પાવડર નાખ્યું છે. આ છે કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો. તમારે આવી રીતે કટરમાં કે મિક્સરમાં આવો અધકચરો સહેજ ભૂકો હોય એવો નાખવાનો છે જેથી જ્યારે તમે આ ખીર કે રબડી પીશો ત્યારે એક મજાની સરસ મજાની ક્રન્ચીનેસ તમારા મોંમાં આવશે. અને હવે આ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી સર્વ કરીએ અને ત્યાં સુધી કેસર પણ અંદર સરસ રીતે ઓગળીને કલર પકડવા માંડ્યું છે, જોઈ શકો છો. અને એકદમ સરસ કેસરી કલર થઈ જશે. આવો એને ગરમ ગરમ સર્વ કરીએ.
મિત્રો જોઈ શકો છો કે કેટલી સરસ રબડી દેખાય છે. કેસર નાખ્યું છે એટલે એનો કલર પણ નેચરલ સરસ મજાનો આવ્યો છે. અને આમાં બધા ડ્રાયફ્રૂટ્સ પણ મેં વાટીને નાખેલા છે કટરમાં, એટલે એનો પણ ક્રંચ તમને બહુ જ સરસ ખાવામાં આવશે. કોઈક વાર ગાજરની બે નવી રેસીપી આપણે શીખીને ખાવી હોય તો ઘરના લોકોને આ રીતે બનાવજો. ગરમ ગરમ સર્વ કરજો, મહેમાન આવે તો પણ તમે આ સર્વ કરજો. બહુ જ સરસ લાગે છે અને પાછો ગોળ વાપર્યો છે. તમે ખૂબ ખુશ થઈ જશો, હું સાચું કહું છું, કારણ કે એમાં જે ઇલાયચી, જાયફળની ફ્રેગરન્સ, કાજુ બદામ અને પિસ્તાની ફ્રેગરન્સની જે ક્રન્ચીનેસ આવે છે અને ગાજર બહુ જ સરસ લાગે છે. તમે ટ્રાય કરજો. તમે આ રેસીપી જોઈ એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવો વિડીયો લઈને સરસ રીતે તમને રસોઈના બીજા એક પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.